મોરબી સર્વ હિન્દુ સનાતન દ્વારા રામનવમી નિમિત્તે ભવ્ય રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જય શ્રી રામ. હું હિન્દુ ભગીરથસિંહ રાઠોડ. આજે મોરબીમાંથી ભવ્ય દિવ્ય હિન્દુ શોભાયાત્રા નીકળી છે. આ રામોત્સવ છે, એ રાષ્ટ્ર ઉત્સવ છે, અને રામ ખાલી આ ભારત પૂરતા સીમિત નથી, સમગ્ર સૃષ્ટિના સર્જનહાર કહેવાય છે. અને તમે જોઈ રહ્યા છો કે સમગ્ર ભારત અત્યારે રામમય બન્યું છે અને રંગે ચંગે આ સ્વયંભૂ સનાતનીઓ ઉમટી રહ્યા છે. ભાઈ, કહેવાય છે કે કંઈ પણ આયોજન કરવું હોય ને તેના ભાગરૂપે પૂર્વ ઘણી બધી તૈયારીઓ કરવી પડતી હશે. અમે અહીંયા હિન્દુ સંગઠનો ઘણા સમયથી મતતા હતા, પરંતુ જે આજે સમાજ ઉમટ્યો છે એ હિન્દુ સમાજની તૈયારીઓ કરતાં પણ વધારે ઉમટ્યો છે. આ દેખાડે છે કે હિન્દુ સમાજ એક છે, હિન્દુ સમાજ જાગૃત છે, અને જ્યારે વાત ધર્મની આવશે ત્યારે હિન્દુ સમાજ એક હતો, એક છે અને એક રહેશે. રામ ભગવાન આ દેશના પ્રાણ છે, અસ્મિતા છે, કણ કણમાં રામ વસ્યા છે. તમે જોયું હશે કે બાળક જન્મે ત્યારથી કહેવાય છે કે ભાઈ રામ, રામનો જન્મ થયો. દીકરો જન્મે તો કે રામનો જન્મ થયો, અને મરે ત્યારે પણ રામ, ભાઈ બોલો ભાઈ રામ. આ રામનો શરૂઆતથી અંત સુધી જો રામ છે તો રામમય ભારત. તમે જોઈ રહ્યા છો મોરબી પણ રામમય બન્યું છે. અને જેમ મામાએ વાત કરી વિજય યાત્રા, આ હિન્દુઓનો જીત છે ભાઈ. 500 વર્ષ જે આપણા પૂર્વજોએ રાત દિવસ સંઘર્ષો કર્યા છે, આ સંઘર્ષોની આ જીત છે અને આ એની ઉજવણી છે. ભાઈ કહેવાય કે નાનકડી જીત મળે ને તો આપણે એને ધજા પતાકા ફટાકડા સાથે ખુશીઓથી મનાવીએ છીએ, તો આ તો આવડી મોટી જીત છે ભાઈ. અને તમે જોઈ રહ્યા છો કે જેટલી તમારી નજર પહોંચે ને એટલી વિશાળ સંખ્યામાં કોઈ જાતિ નહીં, ના ક્ષત્રિય, ના શુદ્ર, ના બ્રાહ્મણ, ના વૈશ્ય, હિન્દુ બની, સનાતની બની આજે હિન્દુ સમાજ અહીંયા ઉપસ્થિત છે. આ અમારી જીત છે, હિન્દુ સંગઠનોની જીત છે. અને આ આનાથી વધારે અમારે કાંઈ જોવું પણ નથી. અમે ફક્ત એક જ વસ્તુ જોઈએ છીએ, હિન્દુ સમાજ એક રહે અને આ ભારત હિન્દુ રાષ્ટ્ર બને. જય જય શ્રી રામ. જય શ્રી રામ. મોરબી સર્વે હિન્દુ સનાતન સંગઠન દ્વારા આ શોભાયાત્રાને હિન્દુ વિજય યાત્રા તરીકે કાઢવામાં આવી છે. અત્યારે સરકુટા સુધી શોભાયાત્રા પ્રસ્થાન થઈ છે, અને જેમ જેમ આગળ વધશે એમ હિન્દુ સમાજ એકત્રિત થઈને આ શોભાયાત્રામાં જોડાશે, અને આ શોભાયાત્રાને ભવ્ય અને દિવ્ય રીતે હિન્દુ સમાજ એક થઈને ઉજવશે અને રામમય મોરબી બને તેવી સર્વે હિન્દુ સમાજને મારી નમ્ર વિનંતી છે. જે અમારો સંકલ્પ હતો તે શોભાયાત્રાને હિન્દુ સમાજે ઉપાડીને આ શોભાયાત્રાને ભવ્ય અને દિવ્ય બનાવવાનું આયોજન કર્યું છે, તેના બદલ હું સર્વે હિન્દુ સમાજને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું. અને આવી રીતે ને આવી રીતે હિન્દુ સમાજ એકત્રિત થઈને આ સંપૂર્ણ તહેવારોને ધામધૂમથી ઉજવવામાં આવે તેવી મારી નમ્ર વિનંતી. જય શ્રી રામ. આરતી જગસર, મોરબી જિલ્લા દુર્ગા વાહિની શૈયો જિલ્લા. સર્વ હિન્દુ સંગઠન દ્વારા આયોજિત રામ જન્મોત્સવ નો જ્યારે આજ શોભાયાત્રા છે, એમાં વિશ્વ હિન્દુ પરિષદ દુર્ગા વાહિનીના બહેનો જોડાણા છે, અને લાઠી દાવ છે, તલવારબાજી છે, એના દ્વારા શૌર્ય પ્રદર્શન કરે છે, અને બધા બહેનો સંગઠન ના આમાં જોડાયેલા છે. અમે હિન્દુ જાગૃતિ માટે એ કહેવા માંગે કે અત્યારે જોવા જઈએ તો રામ બન્યા છે, તો એ લોકો રામ નથી બનાવતા, અને આપણે ક્રિસમસ હોય તો એને